અમરેલીના નાના માચિયાડા પાવનધામ ખાતે ગૌપૂજન કરવામાં આવ્યું હતું અને દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. અમરેલીના નાના માચિયાડા ગામ ખાતે ભીમનાથ મહાદેવ મંદિર ગૌશાળામાં મકર સંક્રાંતિ નિમિત્તે ગૌપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગૌભક્ત નલિનબાપુએ કર્યું હતું. આજે મકર સંક્રાંતિનું પુણ્ય પર્વ. છેલ્લા 15 વર્ષથી નાના માચિયાળા ગામે દરેક ગ્રામજનો અને આજુબાજુના વડીલોના, ગાય માતા પિતાના પુણ્યાર્થે આ સેવા કાર્ય અમારાથી થઈ રહ્યું છે. એવું નથી, દરેક ગૌભક્ત ગૌભક્તિય પ્રેમીઓ દ્વારા અને અમારા નાના માચિયાળા ગ્રામજનોની એક હૂંફથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. પણ દુઃખની વાત એ છે કે આટલી ગૌશાળાથી પણ આટલી ગઈ ગૌશાળા હોવા છતાં આજની તારીખે ગાય માતાઓ દરેક શહેરોમાં રોડ રસ્તા ઉપર જાહેર સ્થળોમાં રખડી ભટકીને પોતાની પૂછવા માટે કૂડો કચરો પ્લાસ્ટિક વગેરે ખાય ખાય રીબાઈ રીબાઈને પીડાઈ પીડાઈને મરે છે. એના માટે અમારે 12-13 સુધી ગૌ રથયાત્રા દ્વારા અમે રખડતી ભટકતી ગાયોને, રખડતી ભટકતી ગાયો જેટલી દુઃખી છે એવી આપણી પંચતીર્થી માતૃશક્તિ કે જેમાં પહેલી જન્મ દેનારી આપણી માતા આપણા ઘર આંગણે દુઃખી છે અથવા તો વૃદ્ધાશ્રમમાં રડી રહી છે, બીજી આપણી ભારત માતા કે ધરતી માતા કહીએ એ પણ માતા દુઃખી છે, એના માટે વધારે વર્ણન નથી, અને ત્રીજી આપણી ગૌ માતા જે હમણાં મેં કીધું કૂડો કચરો ખાય અને દરેક શહેરોમાં રખડતી ભટકતી દુઃખી થઈ રહી છે, ચોથી આપણી ગંગા મૈયા કે જે શિવજીની જટાની અંદર ભગીરથના રાજા ભગીરથના તપને કારણે એ પ્રસન્ન થઈ અને શિવજીના વરદાનથી અત્યારે ગંગા મૈયા જે વહી રહી છે એ પવિત્ર ઝરણું પણ અત્યારે અપવિત્ર થઈ રહ્યું છે, અને પાંચમી આપણી ગીતા મૈયા કે જેણે માનવ જન્મ મળ્યા પછી ઈશ્વરની પ્રાપ્તિ કેમ થઈ શકે એનો શ્રી કૃષ્ણ ભગવાનના શ્રીમુખે જે ઉપદેશ આપેલો